સહૃદયતામાં જીવનની સાર્થકતા. જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નિરસ અને કઠોર બનાવી દીધી છે, તે મનુષ્ય જીવનના વાસ્તવિક આનંદનો અનુભવ કરી શકતો નથી. એ બિચારાએ ખાલી જ મનુષ્યનું શરીર ધારણ કર્યું અને તેને કલંકિત કર્યું. આનંદનું ઝરણું સરસતાની અનુભૂતિમાં રહેલું છે. પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે, સાથી, કારણ કે તે સરસ છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે કે રસોમય સહ, અર્થાત તે પરમાત્મા રસમય છે. ભક્તિ તથા પ્રેમ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જે વસ્તુ જેવી હોય તેને એ જ રીતે પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્મા દીનબંધુ, કરુણાસાગર, રસિક વિહારી, પ્રેમનો અવતાર, દયા નિધાન તથા ભક્ત વત્સલ છે. એને પ્રાપ્ત કરવા માટે આપણે આપણી અંદર ભાવનાઓ પેદા કરવી પડે છે. ભગવાન ભક્તના વેશમાં રહેલા છે. જેમનું હૃદય કોમળ છે, ભાવુક છે, એમનાથી પરમાત્મા દૂર નથી. તમે તમારા હૃદયને કોમળ, દ્રવિત, દયાળુ, પ્રેમમય અને સરસ બનાવો. સંસારના પદાર્થોમાં પણ સરસતાનો, સૌંદર્યનો અપાર ભંડાર ભરેલો છે. એને શોધતા તથા મેળવતા શીખો. જો તમે તમારી ભાવનાઓને કોમળ બનાવશો તો તમે તમારી ચારેય બાજુ અમૃત ઝરણું હોય તેવો અનુભવ કરી શકશો. જીવનની સાર્થકતા આ અમૃતનો રસાસ્વાદ લેવામાં જ રહેલી છે. અખંડ જ્યોતિ, જૂન 1944, પેજ નંબર 7.